પ્રોફેશનલ દેખાય ને એવું આપણે લાભુજી માટે લઈ જવાનું છે. તો આપણે લાભુજી માટે પસંદ કર્યું છે આ એક સિનેમેટિક ટાઈપ જે કહેવાય ને એવું એક અલગ પ્રકારનું લેમિનેશન આપણે. જય શિયારામ દરેક મિત્રોને, જય શિયારામ. તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. તો મિત્રો આજે જવાનું છે આપણે દાહોદ ગામમાં. દાહોદ ગામમાં જે અમારા મિત્ર છે લાભુજી, તો લાભુજીના ઘરે એસી છે. તો એસીને આપણે ફર્સ્ટ ક્લાસ સરસ મજાનું લેમિનેશન કરવાનું છે. તો તમને બતાવી દઈએ કે અમારી જોડે કયા કયા કલરના લેમિનેશન છે. તો તમે જોઈ લો કે અમારી જોડે અવનવા લેટેસ્ટ પ્રિન્ટિંગમાં અલગ અલગ પ્રકારના બધા જે આપણે કહેવાય ને એ અલગ અલગ રોલ છે. તો આપણે લાભુજી માટે સરસ મજાનું લઈ જવાનું લગભગ. મારી જોડે 35-40 પ્રકારની અલગ અલગ ડિઝાઇનો છે. તો આપણે જે પ્રોફેશનલ દેખાય ને એવું આપણે લાભુજી માટે લઈ જવાનું છે. તો આપણે લાભુજી માટે પસંદ કર્યું છે આ એક સિનેમેટિક ટાઈપ જે કહેવાય ને એવું એક અલગ પ્રકારનું લેમિનેશન આપણે પસંદ કર્યું છે. તો તમને બતાવી દઈએ, કેમ કે અમુક ટાઈમે હાફ રોલ હોય ને તો વખા થાય કે ગયા વખતે અમારે એવું થતું હાફ રોલ હતો એ પહોંચે એવો નહોતો. લગભગ આ વખતે હાફ રોલ જ છે. તો કંઈ વાંધો નહીં, આપણે એમના માટે એક બીજું પસંદ કરી લઈએ કે જે આ ફૂલ ના હોય અને ફૂલ હોય. તો તમને બતાવી દઈએ કે ચલો આ ફૂલ છે. તો આ ફૂલના બદલે હવે આપણે લઈ લઈશું હનીકોમ વાળું, જે તો લેટેસ્ટમાં ચાલે છે એ હનીકોમ વાળું લઈ લઈએ, જેથી કરી અને એમના જે ઘર ખરું એમાં ઘર ઉપર બહુ સરસ મજાનો ઉઠાવ આપે એસીને ચકચકાટને ચકચકાટ રાખે. એટલે એવી અમુક વ્યક્તિ એમ કહેતા હોય કે ભાઈ એસી લેમિનેશન કરાવવાનો શું ફાયદો. ફાયદા ઘણા છે, તમે જોઈ કહો એવું સરસ મજાનું છે. તો ચલો હવે આપણે નીકળીએ દાહોદ બાજુ અને એસી લેમિનેશન કરતા જો તમને મેળાવે તો આજના બ્લોગમાં બતાવીશું, નક્કી કાલના બ્લોગમાં તમને બતાવી દઈશું. ત્યાં સુધી આગળની સફર જોતા રહો અમારી સાથે. કહેવાય ને કરમ માંડે પાંદડું, એટલે લાત મારે વાંદરું. એના જેવું જ આજે થયું હોય કે ભાઈ જવું તો બેચરાજી બસ સ્ટેન્ડમાં ગયા, બસ સ્ટેન્ડ આગળ ઝુંપાઈએ. બસ સ્ટેન્ડમાં ગયા એટલે પૂછ્યું કે ભાઈ બેચરાજીની ગાડી એટલે કે આજે એ કરે, આ તો બધી ચૂંટણીઓમાં એમાં બધા સરકારી કામકાજમાં. એટલે હવે થા ત્યાં, એટલે હવે અહીંથી જઈશું ચાણસમાં. ચાણસમાં મોઢાણ, મોઢાથી બેચરાજી. તો આને કહેવાય કરમ માંડે પાંદડું, ત્યારે લાત મારે વાંદડું. તો વાંધો નહીં, જેવા આપણા નસીબ બીજું થયું પણ હવે વાયા 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 થઈ અને પછી આપણે વેચરાજી ઊંધી તો પહોંચીએ એ કારણે લાભુજી આવશે. પણ આજે વખાવા કે છે. તો ચલો મળીએ આગળ તમને. તો ફાઇનલી અમે હારીસથી ઇફકોમાં બેસી અને ચાણસમાં બસ સ્ટેન્ડ આવી ગયા. ચાણા બસ સ્ટેન્ડમાં ઉભાઈએ અને પૂછ્યું કે ભાઈ પુષ્કરસ બારી કે ભાઈ બેચરાજી, બેચરાજી બસની તૈયારીમાં જ છે, ચાર નંબર ઉપર આવશે. તો અમે ચાર નંબર ઉપરના પ્લેટફોર્મ ઉપર અત્યારે ઉભાઈએ, ત્યાં સુધી બતાવી દઉં તમને થોડો ચાણસમાં ડેપોનો નજારો. આ બેચરાજી જવા માટેની છેલ્લી બસ છે, બહુ ભીડે છે પણ આપણે બહુ દોડમદોડ કરવું નહીં, આપણે શાંતિ જગ્યા મળી જ જાય ઉભી રહેવાની, કેમ કે આપણે નસીબમાં ઉભી રહેવાનું જ લખ્યું. કમ્પ્લીટ જે વાગી ગયા છે સાત, અને સાત વાગ્યા છે એટલે હવે તમને આગળનું નહીં બતાવી કે એસી વાળું. અત્યારે સુધીનું જે છે હવે પહોંચી જવા આવે છે બેચરાજી. તો મળીએ તમને આગલા એક બ્લોગમાં.